बनासकांठा जिलाना दांता तालुकाना पहाड़ी विस्तारों में आवेला जंगलों में जंगल खाताना अधिकारीओनी निष्क्रियताना कारणे आग लागवानो सिलसिलो यथावत रह्यो छे। આજે ફરીથી દાંતાથી કુવારશી તરફ જતા રસ્તા પર આવેલ જંગલ વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન 2 થી 3 કિલોમીટરના અંતરમાં ભયંકર આગ લાગી હતી। જંગલોમાં વારંવાર લાગતી આગની ઘટનાઓના કારણે જંગલની સંપત્તિ નાશ પામી રહી છે। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકાના પહાડી વિસ્તારોમાં આવેલા જંગલોમાં દિવસે ને દિવસે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। વારંવાર લાગતી આગની ઘટનાઓના કારણે જંગલની સંપત્તિ વિનાશ પામી રહી છે। આમ છતાં જંગલ ખાતું જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। દાંતાથી કુવારશી તરફ જતા રસ્તા પર આવેલ જંગલ વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન 2 થી 3 કિલોમીટરના અંતરમાં ભયંકર આગ લાગતા આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વારંવાર બનતી આગની ઘટનાના કારણે નાના મોટા જીવજંતુ તેમજ વન્ય પ્રાણીઓ સામે જોખમ તોળાઈ રહ્યું છે। 4 દિવસ પહેલા ડોસીવાળા પર્વત પર બપોરના સમયે શરૂ થયેલ આગે સાંજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દાંતા વિસ્તારના કાશા ગામના કેટલાક ઈસમો મધ એકત્રિત કરી વેચવાનો બેફામ ધંધો કરી રહ્યા છે, જેના કારણે જાણી જોઈને આગ લગાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે। આમ છતાં જંગલ ખાતાના અધિકારીઓ આંખ આડા કાન કરી આ તમાશો જોઈ રહ્યા છે। જો આગ પર સમયસર કાબૂ લેવામાં નહીં આવે તો દાંતાના પહાડી વિસ્તારોમાં આવેલા જંગલો વારંવાર બનતી આગની ઘટનાના કારણે વિનાશ પામશે। આથી જંગલ ખાતાના અધિકારીઓ સત્વરે આ જંગલ વિસ્તારને વિનાશ થતો બચાવે તે જરૂરી છે।